नमस्कार विद्यार्थी मित्रों, जी एंड एस विद्या विहार पामोल ऑनलाइन टीचिंग में तमारू स्वागत है। आज आप धोरण 7 विषय गणित प्रकरण 11 परिमिति अने क्षेत्रफल प्रकरण 10 रचनावाड़ू प्रकरण है ये अपने लास्ट में करीशू, बराबर छेल्ले शीखीशू, एटले आपणे अने कोईपण कसोटी में प्रकरण 10 नो हमणां समावेश करीशू नहीं, बराबर। जे प्रकरण चाले ए ज आपणे कसोटी माटे पण तैयार करीशू। प्रकरण 10 रचना है, बराबर, एना माटे ना वीडियो बनाईश पछी तमने बताईश। परिमिति, परिमिति कोने कहेवाय? तो कोईपण बंद रेखाखंडोथी बनेली भौमितिक आकृतिनी बधी बाजुओना मापनो सरवाळो एटले ते आकृतिनी परिमिति, बराबर। आपणे परिमिति विशे जाणीए छीए कि परिमिति एटले के आपेली आकृतिनी बधी बाजुओना मापनो सरवाळो। कई आकृति होवी जोईए? बंद रेखाखंडोथी, आ रीते, बराबर। जो चौरस दोर्यो छे ए प्रमाणे बंद छे, बराबर, अने एनी बाजुओ छे, तो आ बधी बाजुओना मापनो सरवाळो करिए तो एने शुं कहेवाय? ए आकृतिनी परिमिति कहेवाय। पछी ए आकृति गमे ते होय, चौरस, लंबचौरस, त्रिकोण, पंचकोण, षटकोण, बराबर, सप्तकोण, गमे तेटला बाजुओ वाळी होय, ए बाजुओनी मापनो सरवाळो करिए एटले आपणने एनी परिमिति लखीए, बराबर। जो आ उदाहरणमां चौरसनी परिमिति लखी होय तो चौरसनी परिमिति बराबर चार बाजुओ एटले के चार लंबाई, लंबाई वत्ता लंबाई वत्ता लंबाई वत्ता लंबाई, बराबर। एटले शुं कहेवाय? एक बे त्रण चार वार, चार वार लंबाई एटले शुं लखाय? चार गुण्या लंबाई। तो चौरसनी परिमितिनું सूत्र शुं થાય? चार गुण्या लंबाई। તે જ રીતે લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ હોય તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે બે વાર લંબાઈ આવે અને બે વાર પહોળાઈ આવે તો એનું સૂત્ર શું બને? બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર, આ ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ। પછી નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા। હવે નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે જે બહુકોણ, આ બંને બહુકોણ જ કહેવાય, બરાબર, પરંતુ જે બહુકોણની બધી બાજુઓના માપ સરખા હોય તો તેને નિયમિત બહુકોણ કહેવાય, બરાબર। નિયમિત બહુકોણ એટલે કે આ ચોરસ, ચોરસ નિયમિત બહુકોણ કહેવાય, કેમ? કારણ કે એની ચારે ચાર બાજુઓના માપ સરખા હોય। નિયમિત પંચકોણ હોય તો 5 ગુણ્યા લંબાઈ, એમ। નિયમિત ષટકોણ હોય તો 6 ગુણ્યા લંબાઈ, જેટલી બાજુની લંબાઈ હોય એને બાજુની સંખ્યા વડે ગુણાકાર, એટલે નિયમિત બહુકોણની પરિમિતિ મળે આપણને। ક્ષેત્રફળની જોઈએ, ક્ષેત્રફળ એટલે આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ, બરાબર, એ પણ તમને ખબર છે કે ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે આપેલી આકૃતિએ જે તે રોકેલી જગ્યા, બરાબર, આ જગ્યાનું માપ, આ જગ્યા રોકે છે તો આ જગ્યાને શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય। બાજુનું માપ હોય તો પરિમિતિ, રોકેલી જગ્યાનું માપ એને શું કહીશું આપણે? ક્ષેત્રફળ। તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, આ લંબાઈનો ગુણાકાર કરો, બરાબર, તો આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે। આગળ જઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, લંબાઈ અને પહોળાઈને ગુણાકાર। પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે તમે શીખી જ ગયા છો, બરાબર, એટલે ટૂંકમાં તમને ખાલી કહી દઉં, આપણે ખાલી આ સૂત્ર યાદ રાખવાની જરૂર છે। હવે થોડાક એકમો જોઈ લઈએ, એટલે કે અગત્યના એકમો, તો 1 મીટર બરાબર 100 સેમી આપણને જાણીએ છીએ, બરાબર, 1 સેમી એટલે 10 મિલીમીટર, 1 સેન્ટીમીટરનો વર્ગ એટલે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, બરાબર, અથવા ચોરસ સેમી બરાબર શું કહેવાય? 100 મિલીમીટરનો વર્ગ, 1 સેમીનો વર્ગ એટલે જો 1 × 1 10 × 10 એટલે 100 થઈ ગયું, બરાબર, એ યાદ રાખવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ આ જ યાદ રાખવાનું। 1 મીટરનો વર્ગ હોય તો 10,000 સેન્ટીમીટરનો વર્ગ, બરાબર, અને 1 હેક્ટર બરાબર 10,000 મીટરનો વર્ગ, બરાબર, આ દાખલા ગણવા માટે આ ખૂબ જ અગત્યનું છે અને આપણે યાદ રાખીશું। હવે જોઈએ સ્વાધ્યાય 11.1, પ્રશ્ન 1, જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે। 1. તેનું ક્ષેત્રફળ શોધો અને 2. 1 મીટર વર્ગ જમીનની કિંમત રૂપિયા 10,000 હોય તો તેની કિંમત શોધો, બરાબર, બે વસ્તુ શોધવાની છે, એક એનું ક્ષેત્રફળ અને એ જમીનની કિંમત। હવે જમીનની કિંમત શોધવાની છે એટલે આપણે શું કરવું પડશે? પહેલાં એનું ક્ષેત્રફળ શોધવું પડે, બરાબર, તો બે વસ્તુ આપણને આપી દીધી, લંબચોરસ જમીનની લંબાઈ L, લંબાઈને L કહીશું આપણે, પહોળાઈને B કહીશું, બરાબર, L કેટલો છે? 500 મીટર અને B 300 મીટર,
लंबचौरसनुं क्षेत्रफळ आपणने खबर छे शुं लंबाई गुण्या पहोळाई लंबाई गुण्या पहोळाई एटले एल गुण्या बी एल नी जग्याए केटला लखवाना 500 बी नी जग्याए लखवाना 300 500 गुण्या 300 बराबर शुं करीशुं तो शून्य सिवायनी संख्यानो गुणाकार 5 तरी 15 अने शून्य केटला छे 1 2 3 4 2 3 4 केटला 150,000 मीटर वर्ग ए जमीननुं क्षेत्रफळ थयुं। हवे जमीननी किंमत शोधवी छे आपणे। बीजू के एक मीटर वर्ग जमीननी किंमत बराबर रुपया 10,000 आपणे आपी दीधी छे कि एक मीटरनी किंमत केटली छे 10,000 तो आपणी जोड़े केटलुं छे 150,000 मीटर वर्ग अथवा चौरस मीटर जमीननी किंमत केटली तो आनो नानो गुणाकार करी देवानो 10,000 गुण्या 150,000 એટલે કેટલા થશે 1,50,000,000 બરાબર જો 1,100,000,000,1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 00,000,
थाय बराबर आ गुणाकार कर पाचड़ मींडा चढ़ाई देवा। बीजो प्रश्न जुए जेनी परिमिति 320 मीटर है तेवा चौरस बागनु क्षेत्रफल शोधो। जो परिमिति आपी है और एनु क्षेत्रफल शोधवानु है एटले आपणे पहेला शू करीशुं तो एनी लंबाई शोधवी पड़े बराबर। लंबाई शोधवा माटे शू करीशुं चौरस बागनी परिमिति बराबर 4 × बाजूनी लंबाई आ सूत्र आपणे जाणीए छीए तो माटे एने थोड़ू फेरवीने लखीए 4 × बाजूनी लंबाई बराबर चौरस बागनी परिमिति बराबर आ बाजू लखी ने आ बाजू लख वच्चे बराबर छे एटले आपणे स्थान अदला बदली करी नाखी 4 × बाजूनी लंबाई बराबर 320 मीटर परिमिति आपी दीधी छे 320 मीटर एटले ए लखी आपणे बाजूनी लंबाई शोधवी छे तो 4 ने आ बाजू लई जाइए तो कई जाए छेदमां जाए बराबर 80 × 4 छेद उड़ा दिए एटले केटलुं आवशे बाजूनी लंबाई 80 मीटर। चलो बाजूनी लंबाई मळी गई एना परथी क्षेत्रफळ शोधी काढवानुं चौरस बागनुं क्षेत्रफळ लंबाई गुण्या लंबाई 80 × 80 तो बराबर केटला आवे 6400 मीटर। 88 × 64 अने 2 मीटर चढ़ाई देवाना 6400 मीटरनो वर्ग। शू कर्युं परिमिति परथी लंबाई शोधी अने ए लंबाई परथी आपणे क्षेत्रफळ शोध्युं। चलो ए रीतनो दाखलो प्रश्न 3 छे बराबर ए तमारे होमवर्क करवानो रहेशे। एमां क्षेत्रफळ आप्युं छे तो क्षेत्रफळ परथी पहेला लंबाई आपेली छे बराबर अने लंबचौरस प्लॉटनी शू शोधवानी छे पहोळाई एटले पहोळाई शोधी काढवानी पहोळाई मळी जाय एटले एनी परिमिति पण मळी जशे। प्रश्न 4 जुए तीजा जेवो छे बराबर एक लंबचौरसनी परिमिति 100 सेमी छे जो तेनी लंबाई 35 सेमी होय तो तेनी पहोळाई शोधो तेनुं क्षेत्रफळ पण शोधो। एटले अमे शुं करीशुं तो धारो के लंबचौरसनी पहोळाई 20 सेमी छे पहोळाई आपणे आपेली नथी ए धारी लीधी 20 सेमी बराबर। बी धारी एटले आपणने सूत्रमां लखतो फाव तो लंबचौरसनी परिमितिनुं सूत्र आपणने खबर छे लंबचौरसनी परिमिति बराबर 2 × L + B लंबाई वत्ता पहोळाई। लंबचौरसनी परिमिति आपी दीधी छे केटली 100 सेमी एटले अहींया लखो 100 सेमी बराबर 2 × लंबाई आपेली छे 35 सेमी 35 × B ની જગ્યાએ B એ આપેલું નથી આપણે શોધવાનું છે જો માટે 100/2 કઈ રીતે 100/2 આ બેને આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં બરાબર 35/B 100/2 100 ના 1/2 કેટલા થાય 50 થાય 50 બરાબર 35/B બરાબર અહીં છેદ ઉડાડવો હોય તો આમ ઉડાડી શકીએ 50 × 200 એનો માટે હવે 35 ને આ બાજુ લઈ જઈએ તો કઈ જશે બાદ બાકીમાં સરવાળામાં છે એટલા માટે 50 − 35 = B 50માંથી 35 બાદ કરો તો કેટલા વધે 15 વધે 35 ને 15 = 50 થાય બરાબર તો બી અને આમનું લખી કાઢીએ બી બરાબર 15 સેમી બસ આટલું જ કરવાનું હતું જે રીતે સમીકરણ ઉકેલે છે એ જ રીતે આનો દાખલો ગણવાનો હતો। હવે શું શોધવાનું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણને લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ તો લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા L × B લખો તમે તો પણ ચાલે L × B બરાબર લંબાઈ કેટલી હતી 35 × 15 35 અને 15નો ગુણાકાર કરી દેવાનો
એનો ગુણાકાર કરીએ એટલે કેટલો જવાબ આવે છે? 525 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર, ગુણાકાર તમારે કરી દેવાનો. મેં કરેલો છે એટલે હું જવાબ લખી કાઢું છું. 35 × 15 બરાબર કેટલા થાય? 525 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર, શું કર્યું કે પરિમિતિ પરથી આપણે પહોળાઈ શોધી અને લંબાઈ અને પહોળાઈ બેઉ મળી ગયું, એના પરથી આપણે ક્ષેત્રફળ શોધ્યું. બરાબર, ત્રીજો દાખલો પણ આ રીતે ગણવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન 5. એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો. હવે આમાં શું કહ્યું છે? ચોરસ અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે. ચોરસની લંબાઈ આપી દીધી, બરાબર, એટલે એના પરથી એનું ક્ષેત્રફળ મળી જશે. અને એનું ક્ષેત્રફળ જેટલું શેનું ક્ષેત્રફળ થશે? લંબચોરસનું, કારણ કે બંનેનો ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય એટલે આપણને એની પહોળાઈ પણ મળી જાય. એટલે લખીએ, ચોરસ બાગનું બાજુની લંબાઈ આપેલી છે 60 મીટર, એના પરથી ચોરસ બાગનું ક્ષેત્રફળ એટલે કે એલ ગુણ્યા એલ બરાબર કેટલા થશે? 60 × 60 કેટલા થશે? 60 × 60 36, 2 મીંડા ચડાવી દેવાના એટલે 3600 સેન્ટીમીટરનો વર્ગ. આ શું થયું? ચોરસ બાગનું ક્ષેત્રફળ. હવે શું લખાય? તો કે ચોરસ બાગ અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ સરખું છે, માટે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર 3600 સેન્ટીમીટરનો વર્ગ થાય. હવે એની પહોળાઈ શોધવા માટે શું કરીશું? તો લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, માટે શું લખાશે? લંબચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું છે? 3600 બરાબર લંબાઈ, લંબાઈ કેટલી આપણી આપેલી છે અહીંયા? 90 મીટર, 90 મીટર ગુણ્યા પહોળાઈ. બરાબર, લખી કાઢીએ આખું, પહોળાઈ બરાબર. હવે શું? તો 90ને આ બાજુ લઈ જાઓ એટલે આપણો જવાબ મળી જાય, 3600 ભાગ્યા 90 બરાબર પહોળાઈ. કેટલા થશે? 3600 ભાગ્યા 90 બરાબર પહોળાઈ. એટલે 1 શૂન્ય કાપી કાઢ્યા, 90 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં ગયા. બરાબર, 90 × 36, 9 ઉડાડ દો એટલે કેટલા આવશે? 40 બરાબર પહોળાઈ. તો માટે પહોળાઈ બરાબર 40 સેમી. કેટલી પહોળાઈ આવી? 40 સેમી. બરાબર, દરેક દાખલા એક જ જેવા છે, ખાલી આપણે લોજિક અલગ અલગ લગાડવાનું. આમાં લંબાઈ આપી હતી અને પરથી ક્ષેત્રફળ શોધ્યું, ક્ષેત્રફળ પરથી પહોળાઈ શોધી કાઢી. છઠ્ઠો જોઈએ, એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે. બરાબર, તારને લંબચોરસ આકારમાં વાળેલો છે, તેની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 22 સેમી છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં બનાવ વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ કેટલું થશે? હવે શું કહ્યું છે કે દરેક બાજુનું માપ કેટલું થશે? બરાબર, હવે આમાં શું કરવાનું? તો કે એ બાજુનું માપ શોધવાનું છે. લંબચોરસ અને આકારમાં તાર વાળેલો છે, એ તારને ખોલીને પાછો ચોરસ આકારમાં વાળો, એટલે શું થયું? એની લંબાઈ અને પહોળાઈ તો એકની એક જ રહેવાની. બરાબર, પરિમિતિ એની શું કેવી રહેશે? સરખી રહેશે. એટલે આપણે શું કરીશું? પહેલાં લંબચોરસ આકારમાં છે ત્યારે એની લંબાઈ 40 સેમી અને પહોળાઈ કેટલી છે? 22 સેમી. એટલે આપણે પહેલાં એની શું? લંબચોરસની પરિમિતિ શોધીશું. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી છે? 40 વત્તા પહોળાઈ છે 22. બરાબર કેટલા થશે? 2 × 40 ને 22, 4 ને 2 6 ને 62, 2 2 4
चौदुबार 124 सेमी परिमिति थसे, बराबर केटली परिमिति थसे 124 सेंटीमीटर, बराबर। हवे आगर चलो परिमिति मिली गई। हवे जो आज लंबचौरस तार ने खोलीन पाछो लंब चौरस में वाड़वानो छे एटले एनी परिमिति बदलावानी नथी, माटे शू लखी सकाय आपणे के आ तार चौरस आकार में वाड़वामां आवे तो पण तेनी परिमिति 124 सेमीज होय, बराबर। एनी परिमिति में कोई फेरफार थाय नहीं, मारे एनी लंबाई शू थशे जोई लीए तो चौरस नी परिमिति बराबर 4 गुण्या लंबाई, परिमिति अपन मिली गई 124 बराबर 4 गुण्या लंबाई, 4 ने आ बाजू लाई दिए तो 124 भाग्या 4 बराबर लंबाई, माटे 124 भाग्या 4 એટલે કેટલા થાય 31, બરાબર। ભાગાકાર કરી જોવાનો, મેં કરેલો છે એટલે ડાયરેક્ટ લખું છું, બરાબર। 31 બરાબર L, માટે L બરાબર 31 સેમી। હવે આ દાખલામાં આગળ આ ચોરસની લંબાઈ મળી ગઈ, બરાબર। લંબ ચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, એનો ક્ષેત્રફળ શોધવાના છે, બરાબર। એ તમારે અહીંથી આગળનો દાખલો તમારે હોમવર્ક કરવાનો રહેશે। આગળ પ્રશ્ન 7 એ તમારે હોમવર્ક કરવાનો છે, બરાબર। પ્રશ્ન 3 જેવો જ છે, પ્રશ્ન 8 જોઈએ। એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે, દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે, જો દિવાલને દોડવાનો ખર્ચ દર પ્રતિ મીટર વર્ગના ₹20 હોય તો દિવાલને દોડવાનો ખર્ચ શોધો, બરાબર। એટલે શું કહ્યું છે કે આ રીતની એક દિવાલ છે, બરાબર, એમાં આ બારણું છે, કેટલું છે બારણું, 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું। હવે આ બારણા સિવાયની દિવાલને શું કરવાનું છે, રંગવાનું છે, બરાબર। એટલે શું કરવું પડે, આપણે પહેલાં દિવાલનું ક્ષેત્રફળ શોધીશું, બરાબર, આખી દિવાલનું બારણા સાથે આવી જાય, અને એક ક્ષેત્રફળમાંથી આ બારણાનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે બાકીનું ક્ષેત્રફળ છે આ, બરાબર। તો આ દિવાલને રંગવાનો ખર્ચ કેટલો થાય એ આપણને મળી જાય, એટલે શું લખાય, તો દિવાલની લંબાઈ L બરાબર 4.5 મીટર, બરાબર, એ આપેલી છે। દિવાલની પહોળાઈ B બરાબર 3.6 મીટર એ આપેલી છે। તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L ગુણ્યા B, 4.5 × 3.6, લંબાઈ કેટલી છે 4.5 અને B બરાબર 3.6, એ બંનેનો ગુણાકાર કરી દેવાનો, 4.5 × 3.6 એટલે શું કરવાનું, 45 × 36 કરી દેવાના, બરાબર। એટલે કેટલા મળે આપણને, 162, અને એમાં 1 અને 2 1620 મળે, એમાં 1 અને 2 પોઈન્ટ, આ 1 પોઈન્ટ અને આ બીજું પોઈન્ટ, એ 2 પોઈન્ટ કાપી કાઢો તમે એટલે આપણને કેટલા મળશે, 16.2। એ જ રીતે બારણાનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 × 1, એની લંબાઈ 2 છે પહોળાઈ 1 છે, 2 × 1 એટલે કેટલા થશે, 2 મીટરનો વર્ગ। હવે બંનેનું ક્ષેત્રફળ મળી ગયું, તો આખા દિવાલમાંથી ફક્ત આ બારણું એટલું રંગવાનું નથી, તો એનું ક્ષેત્રફળ શું કરીશું, આપણે બાદ કરીશું એટલે બાકીનું ક્ષેત્રફળ આપણને મળે, બારણાની જગ્યા છોડીને દિવાલને દોડવાની છે, બરાબર। તો માટે દિવાલ દોડવાની જગ્યાનું ક્ષેત્રફળ એટલે આટલી જ જગ્યા, બરાબર, એટલી જગ્યાનું ક્ષેત્રફળ શું લખાય, દિવાલનું ક્ષેત્રફળ ઓછા બારણાનું ક્ષેત્રફળ, આખી દિવાલમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરવાનું। દિવાલનું ક્ષેત્રફળ કેટલું શોધ્યું આપણે, 16.2 ઓછા બારણાનું ક્ષેત્રફળ 2 છે, 16 માંથી 2 જાય એટલે 14.2 મીટરનો વર્ગ। હવે શું, તો ખર્ચ શોધી કાઢીએ, તો 1 મીટર વર્ગ જગ્યાને દોડવાનો ખર્ચ કેટલો આપેલો છે, ₹20,
तो आपणी जोड कुल केटली छे 14.2 मीटर। तो 14.2 मीटर वर्ग जग्याने दौड़वानो खर्च बराबर केटलो એટલે શું થશે 14.2 × 20 અથવા 20 × 14.2 બંનેનો ગુણાકાર કરીશું આપણે તો કેટલો જવાબ મળે છે આપણને 284 રૂપિયા બરાબર। તો આ રીતે આપણે શોધવાનું છે શું કરવાનું હતું આખી દિવાલના ક્ષેત્રફળમાંથી બહારનું ક્ષેત્રફળ બાદ કરીને જે જગ્યા રંગવાની છે બરાબર દોડવાની છે એ જગ્યાનું ક્ષેત્રફળ આપણે શોધ્યું અને એ દોડવા માટેનો ખર્ચ પણ શોધ્યો। અહીંયા આપણો સ્વાધ્યાય 11.1 પૂરું થાય છે।